બે છોકરાને ઘાસની ગંજીમાં છુપાવી દીધા અને જામ રામણ એના સૈનિકોની સાથે આવીને ઉભો બોલ કક્કલ બે છોકરાને ક્યાં છુપાવ્યા છે શોધી લો હોય તો તમારા સીધે સીધો બતાવી દે નહી તો તારા કેટલા દીકરા છે બોલ તો કક્કલે કીધું મારા સાત દીકરા છે અચ્છા ધમકી આપી તારા સાત દીકરાને ભવિષ્યના રાજકુમાર બનાવવા હોય તો આ બે દીકરા મને સોંપી દે અને જો નથી સોંપ્યા તો તારા પ્રાંગણમાં આજે ખૂનની હોળી ખેલાશે કક્કલ માણસ પૈસે ટકે જરાય સુખી નહીં ગણાતા એ લોકો પ્રસન્ન હતા તી પારાવાર સુખી હતા જરાક રૂપિયાની લાલચ આપે તો બે દીકરા હમણાં સોંપી દેવાય તું મને મરી જઈશ પણ બે દીકરા તો નહી તારા દીકરા સાત ખપ્પરની અંદર બધા જ હોમાઈ જશે ચાલશે અને જામ રાવળે છરો બહાર કાઢ્યો પેલા દીકરાની છાતીની અંદર મા બાપની સામે ખોચી દીધો લોહીની નદીઓ વહી બીજલ પોતાની સાડીનો પાલો છોકરાના માથા પર નાખીને માથું બોલ કક્કલ હજી છ છે જેટલા એટલા ઉડા આ કક્કલ નહીં બતાવે એટલે નહીં બતાવ બીજાના પેટમાં પરવર દિગાર કરતો બીજો પણ ખતમ ત્રીજો ચોથો પાંચમો છ દીકરા માં અને બાપની સામે ખતમ કરી નાખ્યા મા બાપ રહ્યા છે અમે મરી જઈએ ચાલે કચ્છ નો રાજવંશ ખતમ થઈ જાય ના ચાલે સાતમો દીકરો છેલ્લો અને છરો કાઢ્યો છે બોલ કક્કલ હજી આપે છે કે નથી આપતો બે દીકરાના સમાચાર આપી દે તો તારા માટે આ બચી જશે ભવિષ્ય માટે તને આ છોકરો કામ લાગશે અને કક્કલ ઢીલો પડી ગયો વાત સાચી છે એક દીકરો પણ બચી જાય તો આપણો ઘર પણ સાર્થક થઈ જાય જ્યાં પત્નીએ જોયું કે કક્કલ ઢીલો પડે છે એટલે પત્ની આગળ આવી કેમ ઢીલા પડી ગયા બહુ બહુ તો આપણો સાતમો દીકરો જશે તો આપણે અનાથ થઈ જશું નોંધારા થઈ જશું હું વાંજીણ થઈ જઈશ ભલે વાંજણા થઈને આપણે મરીએ પણ જ્યાં જશું ત્યાં પરવર દિગાર કહેશે કે તમે કોકના ખાતર તમારા સંતાન હોમી દીધા છે તમને જરાય ચિંતા કરવાની જરૂર નથી બીજલ જુએ છે કે હજી મજબૂત નથી થતો પત્ની પતિને કહે છે જો તમે મજબૂત નહીં થાઓ તો આ દીકરાનો ખૂન થશે પહેલા એની કટારથી હું મારા પેટને ચીરી નાખીશ પણ હું તમને આ બે દીકરાનો રસ્તો તો નહીં જ બતાવવા દઉં આ સાંભળ્યું ત્યાં પાછો કક્કલ મજબૂત થઈ ગયો ઉડાવ ઉઠાવ છરી અમારા દેખતા તારે તારા મારા સાતમા દીકરાને મને ખતમ કરો કરી નાખ અને રાવળ એકદમ ઢીલો પડી ગયો કક્કલ માની લીધું તે ન બતાવ્યા એટલે ન જ બતાવ્યા એની કરુણા આવી તારા સાતમા દીકરાને હું જીવ તો છોડી દઉં છું એ પાછો ગયો રાજના જામ જામહમીરના બે દીકરા ભગવાનજીને ખેંગારજીને બહાર કાઢ્યા મોટા કર્યા અને પછી આજનું જે ભુજ કહેવાય છે કચ્છમાં ભુજ અને પછીનું એક બીજું ગામ છે અંજા આ બે ગામ આ ભગવાનજી અને ખેંગારજીએ વસાવ્યા આપણે હિસ્ટ્રીનું બહુ મહત્વ નથી આપણું મહત્વ એ છે જે મિયા હતા કોઈ ભણેલા ગણેલા નહોતા અંગૂઠા છાપ હતા છ દીકરાના ચાંદના જોખમે રાજાના બે દીકરાને બચાવે એનું નામ राइट right. दरिया में तरती नानी माछली मोटी माछली ने कीध मम्मा मम्मा अपने को फिश कहते हैं ये लोग जो धरती पे चलते उनको क्या कहते हैं मम्मा ने बहुत अच्छी बात कही पानी में जो जाते हैं चलते है, उसे फिश कहते हैं धरती पे जो चलते हैं उसे सेल्फिश कहते सात આપણા પોતાના ખાતર કે આપણા સગા ખાતર કે આપણા જાણીતા ખાતર આપણે જેટલું કરીએ વ્યક્તિ માટે તમે ઘસાવ છો ત્યારે તમારા જીવનમાં પરાર્થ આવે છે એસ ઇઝ ઇક્વલ ટુ સેલ્ફિશ ચાલો એસ પછી શું આવે સેલ્ફી એ ખબર છે વાહ બીજું કોઈ આવતું જ નથી આખી ડિક્શનરીમાં ઈગોઈસ્ટ